વિશ્વની શ્રેષ્ઠ પૈકીની એક યુનિવર્સિટી એટલે કે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોબ મેળવનાર દેશનો પ્રથમ પ્રજ્ઞાચક્ષુ મૈત્રી શાહ છે. ત્યાં જઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કાયદા પર રિસર્ચ વર્ક કરશે. પ્રાઉડ તો નહીં કહું, મને ખુશી બહુ છે કે મને આ તક હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી આપી છે. ભારતથી જવાવાળો પ્રથમ બ્લાઇન્ડ વ્યક્તિ હું છું એવું કહી શકું. અને તક મહત્વની એટલા માટે છે કારણ કે યુનિવર્સિટી તો બહુ જ સરસ છે. જે સેન્ટરમાં હું કામ કરવાનું છું, વર્કમેન ક્લાઇન્ટ સેન્ટર ફોર ઇન્ટરનેટ એન્ડ સોસાયટી, એ પણ બહુ સરસ છે. 25 વર્ષથી એ ટેકનોલોજી લો અને ઇન્ટરનેટ લોના ક્ષેત્રે ઘણું બધું કામ કરી રહ્યું છે. પણ એનાથી અગત્યની વાત એ છે કે મારું જે મુખ્ય કામ છે તે ટેકનોલોજી અને હ્યુમન રાઇટ્સ ઉપર છે. અને ટેકનોલોજી ડિસેબલ્ડ લોકોને કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે એ સૌથી મારું મહત્વનું કામ છે. એમાં મને આગળ PhD પણ કરવું છે. અને સૌ પ્રથમવાર કોઈ યુનિવર્સિટી આ રિસર્ચને આગળ લઈ જવા માટે તૈયાર થયું છે. તો જેમ કે મારે તમારી સાથે વાત થઈ હતી કે હું AI લોમાં તો કામ કરું જ છું અને એમાં મારું રિસર્ચ હાર્વર્ડમાં રહેવાનું છે. એની સાથે સાથે એ લોકોએ મને ટેકનોલોજી અને ડિસેબિલિટી પર કામ કરવાનું એક તક આપી છે, જે મને લાગે છે બહુ મહત્વની છે. કારણ કે એ ક્ષેત્રમાં બહુ ઓછા લોકો દુનિયામાં કામ કરી રહ્યા છે. ભારતમાં તો એવું કહીએ તો પણ ચાલે કે ખાસ કોઈ છે જ નહીં કે જે આ ક્ષેત્રના ઉપર કામ કરે છે કે જે આના વિશે વિચારે છે. અને એટલા માટે આ તકનું મહત્વ બહુ છે. દિલ્હીમાં ઘણું બધું કામ કરેલું છે. પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસમાં ડૉક્ટર ગુલશન રાય નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટર હતા, તેમના રિસર્ચ અસિસ્ટન્ટ તરીકે મેં કામ કરેલું છે. તે સિવાય દિલ્હીમાં પાર્લામેન્ટમાં મેં કામ કર્યું છે. ઘણા બધા આપણા સંસદ સભ્યોને મેં એમના લેજિસ્લેટિવ કામમાં મેં મદદ કરી છે. અને પાર્લામેન્ટની અંદર જે ઘણા બધા મુદ્દા જે ઉઠાવાય છે, ડિસેબલ્ડ લોકો માટે ઉઠાવાય છે, ટેકનોલોજી ક્ષેત્રે ઉઠાવાય છે, એમાં મેં ઘણી બધી જગ્યાએ મારું યોગદાન આપ્યું છે. એ સિવાય પાછલા એક વર્ષથી હું યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ UK સાથે હું એઝ અ રિસર્ચર જોડાયેલો હતો. અને એમાં મેં રેગ્યુલેટરી ટેકનોલોજી કરીને એક નવું ક્ષેત્ર વિકસાઈ રહ્યું છે, એમાં મેં મારું યોગદાન આપ્યું હતું. એવો કે કિસ્સો છે કે જે મારાથી જ શરૂઆત થઈ હતી અને એ આખી મારી હિસ્ટ્રી છે કે મેં લો કરવાનું નક્કી કેમ કર્યું. હું જ્યારે 10મા ધોરણમાં હતો ત્યારે સરકારી નિયમો એવા હતા કે જે બ્લાઇન્ડ લોકોને રાઇટર અને એક્ઝામ આપવા માટે જે સુવિધાઓ પૂરી પાડવી પડે એ નહોતી. અને એના થકી એવું એક વખત બન્યું હતું કે હું મારી 10th એક્ઝામ આપી શકું એ સ્થિતિમાં નહોતો. ત્યારે મને એવું થયું કે આ નિયમો કઈ રીતે બદલી શકાય, આ વસ્તુ સામે કેવી રીતે લડી શકાય, કેમ આ વસ્તુ આવી રીતે છે અને નિયમોનું આવી હાલત કેમ છે. ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું લો કરીશ અને લોના મારફતે હું આ નિયમોમાં અને કાનૂનમાં બદલાવવાનો હું કંઈક પ્રયત્ન કરીશ. હું GNLU 2015 એડમિશન મેં લીધું હતું. 2017 અંદર જ્યારે હું ફક્ત એક સ્ટુડન્ટ જ હતો ત્યારે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની એક કમિટીમાં મને એ લોકોએ સામેલ કર્યો. અને એ કમિટીના મારફતે મેં જે નિયમો જૂના હતા, જેમને મને અટકાવ્યો હતો એક વખત 10મા ધોરણની પરીક્ષા આપતા, એ નિયમો હું બદલાઈ શકવામાં સફળ રહ્યો. અને એ વસ્તુની મને ખુશી છે કે એ પછી ઘણા બધા એવા બ્લાઇન્ડ લોકો છે જેમને એ મુશ્કેલીઓ નથી સેવી પડી કે જે મને મારા 10મા વખતે મારે જે વસ્તુથી ગુજરવું પડ્યું હતું. મેં લગભગ 2007-08 સાલની અંદર મેં મારું વિઝન ગુમાવ્યું કારણ કે મને રેટાઇનલ ડિટેચમેન્ટ થયું હતું. મારા આંખનો પડદો જે છે તે ખરાબ થઈ ગયો હતો. અને તે પછી ઘણો અઘરો અને કપરો સમય રહ્યો એવું કહું તો ચાલે. કારણ કે દુનિયા આખી બદલાઈ ગઈ. પહેલાં હું જોતો હતો, પછી અચાનકથી મારી દ્રષ્ટિ જતી રહી. એટલે ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા. એટલી બધી પડકારો આવી, સામાજિક પડકારો, શૈક્ષણિક પડકારો, સ્કૂલમાં ભણવું કેવી રીતે. ઉર્મી સ્કૂલમાં હું હતો, પહેલો બ્લાઇન્ડ સ્ટુડન્ટ હતો ત્યાંનો, એટલે ટીચરો માટે પણ ચેલેન્જ હતું, મારા માટે પણ ચેલેન્જ હતું. અને સમાજમાં આપણે ત્યાં હજી પણ ડિસેબલ લોકોને જે રીતે જોવાય છે એ હજુ ઘણું નિંદનીય છે. અને એનો મેં સામનો કર્યો છે. વસ્તુ એ છે કે આ આખા સમયે, કારણ કે હું તો બહુ જ નાનો હતો, મને તો એ વખતે એટલી સમજણ પણ નથી કે મારી સાથે થઈ શું રહ્યું છે, મારે જીવન ક્યાં જઈ રહ્યું છે,
તો જે મારા જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો હતા, જે સૌથી સ્ટ્રગલવાળો ફેઝ હતો, એમાં મારા માતા પિતાએ સૌથી વધારે સંઘર્ષ કર્યો છે અને એમની જ મહેનત થકી અત્યારે હું જે કંઈ પણ કરી શકું છું, જે કંઈ પણ છું, તે એમની જ મહેનત થકી છે. કારણ કે એમને એવા ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેમ કે મને બ્લાઇન્ડ સ્કૂલમાં ના ભણાવીને નોર્મલ સ્કૂલમાં ભણાવવાનો એક બહુ મહત્વપૂર્ણ એમને નિર્ણય લીધો હતો અને એમને જ બધી મહેનત કરી છે. મારી મમ્મી 10-10, 12-12 કલાક સુધી મારા માટે વાંચતી હતી, કારણ કે એ વખતે એટલી ટેકનોલોજી પણ નહોતી, મને બ્રેલ પણ નહોતું આવડતું, અને એવી ઘણી બધી અસંખ્ય મારી પાસે એવા એક્ઝામ્પલ છે કે જે મારા માતા પિતાની મહેનત અને એમનો સતત સંઘર્ષ છે અને જેનું આજે આપણને પરિણામ દેખાય.